વાવાઝોડા માં થયેલ નુકસાનના વળતરની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, ત્યારે આ રાહત પેકેજને લઈને માછીમારોમાં ખુશી જોવા મળી રહી છે। રાજ્ય સરકારે વાવાઝોડાને લઈને જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે અંગે પોરબંદરના માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું કે બોટના નુકસાનના વળતર માટે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રૂપિયા 1 લાખથી લઈને 5.5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ માત્ર 10,000 રૂપિયાની સહાય અપાતી હતી। તાજેતરમાં આવેલ વાવાઝોડાને પગલે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને ભારે નુકસાન થયું હતું અને ખાસ કરીને માછીમારોની બોટને નુકસાન થતા પોરબંદરના માછીમાર આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી। પોરબંદરના ખારવા સમાજના આગેવાન સુનિલભાઈ ગોહેલે જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે માછીમારોની બોટને નુકસાન થયું હતું અને આ અંગે સહાય માટે મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાને રજૂઆત કરી હતી અને જેને પગલે જવાહર ચાવડાએ સહાયની જાહેરાત કરી છે, જેમાં બોટના નુકસાનની સ્થિતિ જોઈને રૂપિયા 1 લાખથી માંડીને 5.5 લાખ સુધીની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે 17/5 વાવાઝોડું આવ્યું ને સરકાર દ્વારા તાત્કાલિક ફિશિંગ બોટોને પરત બોલાવવામાં આવેલી હતી અને ગુજરાતના દરેક બંદર ઉપર આ ચિંતાનો એક વિષય હતો, પણ એક ભગવાનની દયાથી આ વાવાઝોડાએ આખા ગુજરાતને અસર ના કરી, પણ જે મેઇન બે જિલ્લા હતા, સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો, ત્યાંના માછીમારોને ખૂબ જ મોટું નુકસાન થયેલું હતું। એના માત્ર ચિંતિત હતા બધા આગેવાનો, બધાની મદદે નીકળી ગયા હતા, રાહત પેકેજોને ચાલુ થઈ ગયા હતા। એ પછી ગુજરાતના વિવિધ ક્ષેત્રના આગેવાનોની તારીખ 1/6/2000 રોજ માનનીય મંત્રી શ્રી જવાહરભાઈના અધ્યક્ષસ્થાને એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી સંકુલની અંદરમાં। ત્યારે જવાહરભાઈએ આ પેકેજ બાબતમાં જે વાત કરીને કે ભાઈ જો આપણે આ પેકેજ તમને કયા પ્રકારનું મળે, એટલે બધા લોકોએ રજૂઆત એવી કરી કે 40 લાખથી માંડી 3 લાખની બોટથી માંડીને 40-50 લાખ સુધીની બોટો ખલાસ થઈ ગયેલી છે। એટલે જવાહરભાઈ એવું કીધું કે ખોટા લોકો આની અંદરમાં કોઈ લાભ ના લે, પણ હું મારું મંતવ્ય એવું છે કે જૂનું પેકેજ જો આપણે જાહેર કરવામાં આવે અથવા એ નિર્ણય લેવા આવે તમને ગમશે નહીં, મારે એમાં પરવું નથી, તમે મારી પર વિશ્વાસ રાખો, હું તમને ક્યાંય પણ ખોટું નહીં થવા દઉં ને પ્લસ તમને સંતોષ થશે। પણ જ્યારે એ પરિપત્ર બહાર પડ્યો, અમે મિટિંગમાંથી ગયા ને બીજા કે ત્રીજા દિવસે, ત્યારે માછીમારોની કલ્પના પણ નહોતી કે મોટી બોટોને 5 લાખની 80,000 સુધી આ રાહત મળેલ છે। અત્યાર સુધી 10,000થી ઉપર કોઈ બોટોને રાહત નહોતી મળી, એટલે અમારા માટે બીજો ફાયદો છે કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી ઘટનાઓ બને ત્યારે અમારા માટે એક તો ફિક્સ થઈ ગયું, સરકારીનીથી ઓછું તો નહીં જ કરે, વધુ આપશે, એટલે એ અમને આનંદ છે, એ ખુશી છે। કારણ કે એ બે જિલ્લાના માછીમારો પણ એ પછી પણ અમે આગેવાનો પ્રવાસમાં ગયા છે, બહુ ખુશ છે, કારણ કે જેની 2 લાખની બોટ હતી એને પણ 2 લાખ મળ્યા છે, જેની 25 લાખની બોટ હતી એને 5 લાખની 80,000 સુધી મળ્યા છે। વધુમાં સુનિલભાઈ ગોહેલે એવું જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં માછીમારોની બોટની નુકસાની વખતે સહાય માટે માત્ર રૂપિયા 10,000ની સહાય મળતી હતી, આ મંત્રીએ 9 સહાય પેકેજ જાહેર કરતા માછીમાર સમાજમાં ખુશી વ્યાપી ગઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।